वेलकम बेक, आप जो रहा छो बैठक बोले छे कार्यक्रम। मोरबा हड़फ विधानसभा बैठक में चर्चा दौर अपने आग दपाशू, परंतु पंचमहाल जिले मारा प्रतिनिधि गिरीश शाहे बने उम्मीदवारों साथ बातचीत करी थी, तो प्रथम जुए निमिषा बहन साथ मुलाकात। टीवी में आपनो स्वागत है। आप मोरवा हड़प बैठक पर बीजेपी उम्मीदवार तरीके चूंटनी लड़ी रहा छो, राजकारण अपना माटे नवू छे, लोको आपने मत केवी रीते आपसे अने केवी रीते ओळखशे जरा कहेशो? मारो जे परिवार छे ए राजकारण में 30-35 वर्ष सुधी संकळायेलो छे, एना कारणे हूँ पण राजकारण में संकळायेली छुं। संकळायेला होवाथी लोको मने ओळखे छे, हूँ लोकोने ओळखुं छुं, हूँ आ गामनी छुं, आ गामनी वहु छुं, अने आ गाममां शुं खूटे छे એ બધું જ હું જાણું છું। જે વિકાસ કરવાનો છે એ બધું મને ખબર છે, અને ગુજરાત સરકાર જે મોદી સાહેબે જે કામ કર્યું છે એ વિકાસ આંખે વળગીને ઉડે એવો વિકાસ કરેલો છે, એટલે ગામે ગામે એ વાત પહોંચેલી છે અને એ જ મારે કાર્ય કરવાનું છે અને એ નિશ્ચિત છે। અને બીજું એ કે હું આદિવાસી છું, બીજું કે આદિવાસી અને બક્ષી મારે ઇન્ટરકાસ્ટ મેરેજ થયેલા છે, આદિવાસી અને બક્ષીપંચનું બેનનું ઇન્ટરકાસ્ટ મેરેજ છે મારું, એટલે બંને સમાજનો મને બહોળો સમર્થન મળી રહેવાનું છે અને હું જીતીશ જ એ નિશ્ચિત છે। મેડમ, આપની પ્રાથમિકતા શું રહેશે અને લોકો પાસે મત માંગવા માટે જશો ત્યારે શું વાત કરશો, તમે શું કહીને મત માંગશો? મારી પ્રાથમિકતા પહેલા તો શિક્ષણનું રહેશે, મહિલાનું ઉત્થાન અને એના જે મહિલાઓ માટેના જે કાર્યો છે એમને આગળ વધારવાના જે કાર્યો છે એ રહેશે, અને શિક્ષણ માટે કોલેજોનું રહેશે, કોલેજ લાવવાની છે, અને બીજું એ કે જે કંઈ કાર્યો વિકાસમાં બાકી છે એ કાર્યો આગળ વધારીશ, અને મોદી સાહેબ જે આ વિકાસ કરેલો છે એ વિકાસ પંથને હું આગળ ને આગળ વધારીશ। તો ભાજપના ઉમેદવાર નિમિષા બહેન બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે। હવે જોઈએ ભૂપેન્દ્રસિંહ ખાર સાથેની મુલાકાત અને જાણીએ આ પેટા ચૂંટણી જીતવા માટે તેમની પાસે શું રણનીતિ છે। ભૂપેન્દ્રભાઈ, હા જી, આ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છો, પબ્લિક તમને મત કેમ આપશે? મત અમારું આગળનું જે કાર્ય છે એ કામો જોઈએ અને અમને લોકો વોટ આપશે। શું કામો કર્યા છે આપણે અને કેમ પ્રજા તમારી સાથે રહેશે? અગાઉ સામાજિક કાર્યો બહુ એવા બધા કરેલા છે, અત્યારે અમે તાલુકા પંચાયતનો સદસ્ય પણ છું, લોકોની અત્યારે ચાહના પણ સારી છે। 125 મોરવાડા વિધાનસભાની અંદર, હમણાં 109 વિધાનસભાની અંદર મારી મમ્મી એટલે કે સવિતાબેન ઇલેક્શન લડી ચૂક્યા છે, જે તમે જોઈ શકો છો કે કેટલા વોટથી અમે જીતી શકીએ છીએ। જો લોકોની ચાહના હોય તો જ અમે જીતી શકીએ। તમારા મમ્મી આ સીટ જીત્યા હતા અને ખાલી પડીને તમે લડી રહ્યા છો, ટકાવી રાખવા માટેની રણનીતિ શું રહેશે? ટકાવી માટેની રણનીતિ તો અત્યારે બીજેપી કાર્ય અમારા વિસ્તારમાં કશું કર્યું નથી। સમસ્યાઓની અંદર તો અમારા વિસ્તારની અંદર બહુ, જે શરૂઆતની અંદર કોંગ્રેસ સરકાર દીધી વખતે અમારે ત્યાં કૂવાઓ ચાલતા હતા, એ કૂવાના કામો બંધ થઈ ગયા। શૈક્ષણિક રીતે બી કશું છે નહીં, અત્યારે હાલની પજારમાં બધું ખાનગીકરણ થઈ ગયું, જાહેર ક્ષેત્રમાં કશું છે નહીં, ઘાસચારો। કયા મુદ્દા લઈને તમે પ્રજા પાસે મત માંગવા જશો? અત્યારે તો ઉપર બીજેપીની સરકાર બેસી ગઈ છે, એટલે અત્યારે અમારી પાસે મુદ્દા તો ઘણા છે। તો કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ખાટ પણ કહી રહ્યા છે કે તેઓ પણ જીતશે અને તેમને પણ પ્રજાના આશીર્વાદ મળશે। આપણે આ ચર્ચાનો દોર આગળ વધારીએ। લાલજીભાઈ, આપે બંને ઉમેદવારોને સાંભળ્યા, શું કહેવા માગશો તેમના નિવેદનોને લઈને? પંકજ, એક વાત બહુ સ્પષ્ટ છે કે બંને ઉમેદવારો જે છે એ પોતાના પરિવાર જે છે એની લેગસીને આગળ લઈ જવાની જ વાત કરી રહ્યા છે, એ સવિતાબેનના પુત્ર હોય કે જે મહિલા ઉમેદવાર જે છે બીજેપીના એ હોય, એટલે એક ચોક્કસપણે છે કે એ પોતાના વ્યક્તિત્વને વાત જે છે કે પોતાનું એમનું શું વિઝન છે એ ચોક્કસપણે ક્યાંય તમને સ્પષ્ટ નથી દેખાતું। બીજેપીના ઉમેદવાર જે છે એ ચોક્કસપણે પોતે એ શું કરવા માંગે છે, એ મુખ્યમંત્રીના વિઝન જે છે એ એના મુજબ કામ કરશે એવું એમનો વિશ્વાસ છે। અને જેમ ભૂપેન્દ્રસિંહે કહ્યું કે એમનું પોતાનું બેકગ્રાઉન્ડ જે છે એ પ્રકારનું રહ્યું છે કે જે સામાજિક સેવાના કારણે એમને એ વિસ્તારમાં લોકો મત આપશે અને અગાઉ એના કારણે જ જીત્યા હતા, અને એનો ચોક્કસપણે લોકો આપણે ત્યાં હંમેશા એ ચર્ચા પણ થાય છે, પરિવારવાદની વાત થાય છે ત્યારે
ઘણા અગ્રણી નેતાઓ કહેતા હોય છે કે ડોક્ટરનો પુત્ર છે ડોક્ટર બનતો હોય ત્યારે કોઈને વાંધો નથી હોતો, પરંતુ રાજકારણીનો પુત્ર રાજકારણી બને તો વાંધો હોય છે. કેટલીક એમાં વ્યાજબીપણું પણ છે, કારણ કે એને જે તે વ્યક્તિ છે એને પોતાની તાકાતથી જ અંતે તો જીતવું પડે છે. આજે કદાચ એક વખત કદાચ પરિવારના નામે કોઈને વોટ મળે, પરંતુ ત્યારબાદ તો પરફોર્મન્સ છે એ મહત્વનું હોય છે, અને લોકો પણ મતદાતાઓ જે છે એ પ્રકારે મત આપતા હોય છે. અને એના કારણે નેતર તો હંમેશા એવું બન્યું હોત કે જે ધારાસભ્યો છે એમના પુત્રો જ હંમેશા ધારાસભ્યો બન્યા હોત, પણ સદનસીબે એવું નથી બનતું, અને એના કારણે જ આપણી જે લોકશાહી છે. એટલે કે મતદારોના જે પ્રશ્નો છે તેને વાચા મળે એવો કોઈ ઉમેદવાર ચૂંટાય એવી મતદાતાઓની અપેક્ષા છે. ગિરીશ, 2012ની જો વાત કરીએ, વિક્રમસિંહ ડિંડોર જેઓ ભાજપમાંથી ટિકિટ નહીં મળવાના કારણે અપક્ષમાં ઉભા રહ્યા હતા, અને માનવામાં એવું આવે છે કે ભાજપની હાર તેમણે અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી તેના કારણે થઈ હતી, કારણ કે તેમણે 12,000થી વધુ મતો મળ્યા હતા. આપનું શું માનવું છે, હવે તેઓ ભાજપમાં જોડાયા છે, ભાજપની સ્થિતિ કેટલી મજબૂત છે? જી, એ વાત ચોક્કસપણે કહી શકાય કે ભાજપમાંથી બળવો ખરી અને એમને ગઈ ચૂંટણીમાં ઉમેદવારી કરી અને એના કારણે ભાજપની હાર થઈ એ માની શકાય, કારણ કે સવિતાબેન ખાંટને 56,886 મત મળેલા હતા, બિલકુલ, જે 47.21% જેટલા થાય છે. એની સામે ભાજપના ઉમેદવાર જે બીજલ ડામોર છે એને 45,597 મત મળેલા હતા, જે 37.84% થાય છે. એની સામે આ જે ભાજપમાંથી જ બળવો કરીને જે વિક્રમસિંહ ડિંડોર ઊભા રહ્યા હતા એમને 12,792 મત મળ્યા હતા. હવે જો જોઈએ તો ભાજપના જે ઉમેદવારને હરાવીને સવિતાબેન જીત્યા એમનું જો જીતનું માર્જિન જોઈએ તો 11,289 જ હતું. હવે ભાજપના ઉમેદવાર, સત્તાવાર અને આ બળવાખોર એ બેનું જો ટોટલ કરીએ આપણે તો એ માર્જિન કપાઈ અને 1509 મત એ કોંગ્રેસની વિરુદ્ધમાં જાય છે. એ મત કોંગ્રેસને નથી મળેલા. જો આ બળવો ના થયો હોત તો વિક્રમસિંહના મત ડેફિનેટલી એ ભાજપને મળી શકતા હતા એવું માનીએ તો આ એક કારણ કહી શકાય કે વિક્રમસિંહની ઉમેદવારીના કારણે કોંગ્રેસનો વિજય થયો. આ એક કારણ ભાજપમાં જોડાયા છે એટલે ભાજપની સ્થિતિ મજબૂત છે ખરી. ડેફિનેટલી અત્યારે એ જોડાયા એના કારણે એમના જે વ્યક્તિગત મત હતા એમના નામ પર મળેલા છે એ મતનો ફાયદો હવે ભાજપને થવાનો છે. ભાજપનું સંગઠન માળખું હવે એના કારણે મજબૂત બન્યું છે. વિક્રમસિંહ ડિંડોર એકલા નથી આવ્યા, જેટલા સસ્પેન્ડેડ હતા 6 કાર્યકરો એમાં જે વિક્રમસિંહ ડિંડોરના પિતા રામસિંહ ડિંડોર જે જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા છે એમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, એ પાછા આવ્યા છે. અને મોરવા ભાજપ તાલુકા પંચાયતના પ્રમુખ હતા એ બી સસ્પેન્ડ થયેલા હતા, એમને પણ પાછા લાવવામાં આવ્યા છે. એટલે એક સંગઠન માળખું છે એ મજબૂત બન્યું છે અને ભાજપના જે મતો પહેલાં વહેંચાયા હતા એ હવે એકત્રિત બન્યા છે અને બંને સાથે થઈને કામ કરી રહ્યા છે, એટલે ડેફિનેટલી ભાજપ એડવાન્ટેજમાં છે. લાલજીભાઈ, જે રીતે ગિરીશભાઈએ કીધું કે વિક્રમસિંહ ડિંડોરના આવવાથી ભાજપની સ્થિતિ થોડી મજબૂત બની છે, હવે કોંગ્રેસની જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસના સંગઠનમાં 2012ની જે વિધાનસભા ચૂંટણી હતી તેમાં જે પક્ષ પલટો થયો હતો, અસંતોષ થયો હતો, તેનો જે જુવાર દેખાયો હતો તેની આ વખતે કોઈ પેટા ચૂંટણીમાં અસર દેખાશે એવું લાગે છે? પંકજ, જે હમણાં ગિરીશભાઈ જે રીતે વાત કરી એ મુજબ ચૂંટણી પત્યા પછી ઘણી જગ્યાએ કોંગ્રેસમાંથી બીજેપીમાં જવાનો દોર પણ ચાલુ થયો, કારણ કે સત્તામાં બીજેપી આવ્યું ત્યારબાદ ઘણા જિલ્લાઓમાંથી સંગઠનમાંથી કોંગ્રેસના સંગઠનમાંથી જે કાર્યકર્તાઓ અને અગ્રણીઓ છે એ ગયા છે. એ જ રીતે આમાં પણ પંચમહાલના કોંગ્રેસના સંગઠનમાં પણ ગાબડા પડ્યા છે. આપણે જોઈએ કે કોંગ્રેસના મહિલા સેલના જિલ્લા પ્રમુખ જે છે નંદાબેન ખાંટ, એ ગોધરા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સમરસિંહ પટેલ એ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા છે અને એ નિર્ણાયક સાબિત થઈ શકે છે. બીજું કે બક્ષીપંચ સેલના કન્વીનર જે હતા કલ્યાણસિંહ એ કોંગ્રેસમાં ગયા હતા, ફરી વખત એ એટલે બીજેપીમાં ગયા હતા અને ફરી વખત કોંગ્રેસમાં આવી ગયા છે. એટલે જે રીતે બીજેપીનો એક હંમેશા રણનીતિ સત્તામાં આવ્યા પછી રહી છે કે જે જીતે વિનેબિલિટી ફેક્ટર જે છે, જીતવા માટેની જે લાયકાત જે છે એ સૌથી વધારે મહત્વની હોય છે, એના કારણે જે થતું હોય દરેક ક્ષેત્રમાં એના કારણે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ અસંતોષ જોવા મળતો હોય છે. વિનેબિલિટી ફેક્ટરના કારણે જે ઉમેદવાર જીતની શક્યતા ધરાવે છે એને ટિકિટ આપવાનું એક વલણ રહ્યું છે અને એના કારણે પક્ષમાં ક્યાંક ને ક્યાંક જે વર્ષોથી કામ કરતા હોય છે એ કાર્યકર્તાઓમાં અગ્રણીઓમાં અસંતોષ પણ હોય છે. પરંતુ એક મોદી ઇફેક્ટના કારણે,
અને બીજું કે શાસનમાં હોવાના કારણે સંગઠન જે છે એ એટલું મજબૂત હોવાના કારણે એ ઉમેદવારો જીતી પણ જાય છે. વિનેબિલિટી ફેક્ટર ચોક્કસપણે એ બધા મુદ્દા ધ્યાનમાં રાખીને, પરંતુ જે લોકો વર્ષોથી પક્ષમાં કામ કરે છે અને વિચારધારાને લઈને કામ કરતા હોય છે એમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળતો હોય છે ને એના કારણે પાર્ટીમાંથી બીજેપીમાં હજુ એટલી ડિસિપ્લિન છે કે એ પ્રકારે છોડીને બહુ ઓછા લોકો જાય છે. એનું કારણ એ પણ છે કે સત્તામાં પાર્ટી છેલ્લા 20થી વધારે વર્ષથી છે, એટલે આ કારણો જે છે કમસે કમ રહ્યા છે. અને આપણે જ્યારે આ બેઠકની વાત કરીએ છીએ ત્યારે ચોક્કસપણે બીજેપી માટે બેનિફિટ છે, કારણ કે પાર્ટી સત્તામાં છે. બિલકુલ અઘરી છે. જે રીતે લાલજીભાઈ વાત કરી કે બેઠકને જીતવા જીત માટેની કેટલી લાયકાત ધરાવે છે ઉમેદવાર, તેનું મહત્વ વધી જાય છે. મોરવા હડફ બેઠકને જીતવા ભાજપ અને કોંગ્રેસની વ્યૂહરચના, પ્રચાર અને રણનીતિ આ વખતે કેવા પ્રકારની દેખાઈ રહી છે? દેખો, પહેલો ગા રાણાનો ભાજપે માર્યો કોંગ્રેસના સંગઠનમાં ગાબડું પાડીને. એમના જે પાયાના જે કાર્યકરો હતા એ લોકોને પોતાનામાં લઈ લીધેલા છે. બીજી વસ્તુ, ગઈ વખતની ચૂંટણીમાં કોંગ્રેસને જેનાથી ફાયદો થયો હતો એ જ નીતિ ભાજપે અત્યારે અપનાવેલી છે. એમને જે ઉમેદવાર મૂક્યા છે, નિમિષાબેન ખાંટ, એ પોતે જન્મે આદિવાસી છે અને ઓબીસી પરિવારમાં એમના લગ્ન થયેલા છે. હવે મોરવા હડફનું આખું રાજકારણ ઓબીસી અને આદિવાસી મતો પર ખેલાઈ રહ્યું છે. તો ગઈ વખતે સવિતાબેન ખાંટને આ બંને મતો મળ્યા હતા. આ વખતે ભાજપે પણ એ જ નીતિ અપનાવી છે, ઓબીસી અને આદિવાસી બંને મતો અંકે કરવા માટેની. એટલે એ એક રણનીતિ આ વખતે ભાજપ માટે ફાયદાકારક પુરવાર થઈ શકે એમ છે. બીજી વસ્તુ કે કોંગ્રેસ દ્વારા અત્યારે સહાનુભૂતિ સવિતાબેન ખાંટના નિધનથી જે ઊભી થઈ છે એ સહાનુભૂતિને એન્કેશ કરવાના પ્રયાસો ચાલે છે. એની સામે ભાજપે શિક્ષિત મહિલા ઉમેદવારને ઊભા રાખીને મહિલાના વોટને અંકે કરવાની અને બંને કોમના વોટને અંકે કરવાની આ રણનીતિ અપનાવેલી છે. કારણ કે ગઈ વખતની ચૂંટણીમાં સવિતાબેન ખાંટ જ્યારે ચૂંટણી લડ્યા હતા ત્યારે મહિલાઓનું મતદાન પુરુષ કરતાં વધારે હતું. 6.25% મતદાન મહિલાઓનું વધારે હતું. એ બેનિફિટ આ મહિલા અત્યારે જે નિમિષાબેન ઉભેલા છે એમને મળી શકે છે, એ ગણતરી ભાજપને હોય છે. છેલ્લો સવાલ લાલજીભાઈ, જે રીતે ગિરીશભાઈ વાત કરી ભાજપ અને કોંગ્રેસની રણનીતિ હાલ આ બેઠકને જીતવા માટેની છે અને બંને પૂરેપૂરી કમર કસી રહ્યા છે, આ તમામ ચર્ચાઓને અંતે આપને શું લાગે છે, કેવી જંગ આ બેઠક પર દેખાશે અને કયા કયા પડકારો બંને ઉમેદવારો માટે રહેશે? એટલે ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવારની અગર આપણે વાત કરીએ, એમને ચોક્કસપણે એમના માતાનો જે નિધન થયું એની સિમ્પથીનો લાભ ચોક્કસપણે મળશે. બીજી બાજુ બીજેપીએ જે આ વખતે, જેમ ગિરીશભાઈએ કહ્યું કે સંગઠનની દ્રષ્ટિએ બીજેપી મજબૂત થયું છે અને ઉમેદવારની પસંદગીમાં એક બાબત ધ્યાનમાં રાખી છે કે આદિવાસી અને ઓબીસીનું જે કોમ્બિનેશન જે છે એ ચોક્કસપણે કર્યું છે અને એ ફોર્મ્યુલા અગર કામ કરે છે તો બીજેપી માટે જીતની શક્યતાઓ વધારે રહેશે. કારણ કે મોટા ભાગે મતદાન જે છે એ કાસ્ટ બેઝડ આધાર, મતલબ કાસ્ટના આધારે, જ્ઞાતિ આધારિત આપણા ત્યાં થતું હોય છે, એટલે એનો લાભ ચોક્કસપણે. બિલકુલ, આપણી પાસે અહીં સમયનો ભાવ છે એટલે ચર્ચા અહીં અટકાવીશું. લાલજીભાઈ અને ગિરીશભાઈ, આપ બંને અમારા કાર્યક્રમમાં જોડાયા અને આપણા મંતવ્ય રજૂ કર્યા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે આપણે વાત કરી પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભા બેઠકની. અગર આપ આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા હો તો આપ અમારી વેબસાઇટ www.vtvgujarati.com ઉપર નિહાળી શકો છો, સાથે જ ફેસબુક અને યુટ્યુબના માધ્યમથી પણ આપ અમારો કાર્યક્રમ જોઈ શકો છો. જો આપ આપના પ્રતિભાવો આપવા માંગતા હો તો vtvbaithak@gmail.com ઉપર આપ આપના પ્રતિભાવો મોકલાવી શકો છો. તો બેઠક બોલે છે માં અત્યારે રજા આપશો. નમસ્કાર.